જે દર્દીઓમાં ડાયાબિટીસ કંટ્રોલ ના હોય આવા અમુક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ મગજ સુધી ફેલાય છે, ફેફસામાં બેકાબૂ થાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, મગજથી કોમામાં જતો રહે અથવા દર્દીને ખેંચ આવે, તો આવા દર્દીઓમાં મૃત્યુની સંભાવના રહે છે। નમસ્કાર, ખબર છે .com ના સર્વ દર્શક મિત્રોને ડોક્ટર સમીર ગામીના નમસ્કાર। આપણે પહેલા એપિસોડમાં જોયું કે મ્યુકોરમાઇકોસિસ શું છે, કેવા દર્દીઓને થાય છે અને એમના લક્ષણો શું છે। આ એપિસોડમાં આપણે જોશું કે મ્યુકોરમાઇકોસિસનું નિદાન કેવી રીતે થાય છે, એની સારવાર શું છે અને આ રોગ જીવલેણ છે કે નહીં। દર્શક મિત્રો, જેમ કોરોના એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે, એમ મ્યુકોરમાઇકોસિસ એકમાંથી બીજામાં ફેલાતો નથી। આ મનુષ્ય ટુ મનુષ્ય એટલે કે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન નથી હોતું। એવા દર્દીઓમાં ઇન્ફેક્શન લાગે કે જેમનામાં ઇમ્યુનિટી ઓછી હોય છે। જ્યારે કોઈ દર્દીમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો દેખાય અને એમની ઇમ્યુનિટી ડાઉન છે એવા કોઈ સાબિત પુરાવા હોય, જેમ કે ડાયાબિટીસ હોય, સ્ટીરોઇડ નામની દવા લાંબા સમય સુધી લીધી હોય કોરોના પછી, તો આવા દર્દીઓમાં સીટી સ્કેન, સાઇનસ એટલે કે સાઇનસનો સીટી સ્કેન અને ક્યારેક મગજનો MRI કરવામાં આવે છે। આ કર્યા પછી જો એમાં સાઇન્યુસાઇટિસ એટલે કે સાઇનસમાં ઇન્ફેક્શન, મગજના ઇન્ફેક્શન કે ફેફસાના સીટી સ્કેનમાં ઇન્ફેક્શન દેખાય, તો આવા દર્દીઓની એન્ડોસ્કોપી દ્વારા બાયોપ્સી લેવામાં આવે છે અને આવા દર્દીઓના સાઇનસની સાફ કરવાની સર્જરી એટલે કે ફંક્શનલ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી FESSS એ કરવામાં આવે છે। બધી જ મ્યુકર જે સાઇનસમાં જમા થયેલી હોય છે એમને બહાર કાઢવામાં આવે છે, એમનો બાયોપ્સી રિપોર્ટ મોકલવામાં આવે છે। આ બાયોપ્સી રિપોર્ટમાં કન્ફર્મ થાય છે કે દર્દીને આ સાઇનસમાં, ફેફસામાં કે આંખમાં મ્યુકોરમાઇકોસિસનું ઇન્વોલ્વમેન્ટ છે। જેવું દર્દીમાં કોઈ લક્ષણ દેખાય આ દર્દીની તાત્કાલિક અને તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવતી હોય છે। આ ટ્રીટમેન્ટ એન્ટી ફંગલ દવા એટલે કે ફંગસ સામે લડતી દવા આપવામાં આવે છે। ICMR અને CDC એટલે કે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, આ બંને એની ગાઈડલાઇન જાહેર કરેલી છે કે મ્યુકોરમાઇકોસિસમાં આપણે કઈ દવા આપી શકીએ। આ દવાનું નામ છે એમ્ફોટેરિસિન। આ દવા ઇન્જેક્શન સ્વરૂપમાં આવે છે। દર્દીઓને ઘણા જ લાંબા સમય સુધી આ દવા લેવાની જરૂર પડે છે। ઘણા દર્દીઓને જો આંખમાં અને મગજમાં ઇન્વોલ્વમેન્ટ હોય અથવા ફેફસામાં ઇન્વોલ્વમેન્ટ હોય, તો દર્દીને 4-6 અઠવાડિયા એટલે કે 1-1.5 મહિના સુધી એન્ટીફંગલ દવા ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે। ઘણા દર્દીઓમાં ઇન્જેક્શન આપ્યા પછી પણ મ્યુકરનો ફેલાવો થતો હોય છે, તો આવા દર્દીઓમાં ફરીથી સાઇનસ સર્જરી કે બીજી કોઈ સર્જરી કરી અને મ્યુકરનો બધો જ માત્રા દૂર કરવામાં આવે છે। મ્યુકોરમાઇકોસિસ એ આર્ટરિયલ સ્પ્રેડથી થાય એટલે ધમનીના લોહીથી સ્પ્રેડ થાય છે અને બહુ જ ફાસ્ટ સ્પ્રેડ હોય છે, એટલે કે નાકથી જડબામાં, જડબાથી સાઇનસમાં, સાઇનસથી આંખમાં અને આંખથી મગજમાં પહોંચતા ઘણી વખત 3-4 જ દિવસ લાગે છે। તો એમની એગ્રેસિવ ટ્રીટમેન્ટ સર્જિકલ અને મેડિકલ એટલે કે એન્ટીફંગલ દવાઓ દ્વારા કરવામાં આવે છે। દર્શક મિત્રો, આપણે ઘણા મીડિયામાં જોયું છે કે મ્યુકોરમાઇકોસિસથી મૃત્યુ થાય છે। જે દર્દીઓમાં નિદાન એટલે કે ડાયગ્નોસિસ લેટ થાય, જે દર્દીઓમાં ડાયાબિટીસ કંટ્રોલ ના હોય આવા અમુક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ મગજ સુધી ફેલાય છે, ફેફસામાં બેકાબૂ થાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, મગજથી કોમામાં જતો રહે અથવા દર્દીને ખેંચ આવે, તો આવા દર્દીઓમાં મૃત્યુની સંભાવના રહે છે। દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ દર્દીને કોરોના થઈ સારા થયા છે, કોરોના દરમિયાન એમને સ્ટીરોઇડ નામની દવાનો લાંબો સમય સુધી સેવન કર્યું છે, કોઈ ઇમ્યુનિટી ડાઉન એટલે કે કિડનીના રોગ, કેન્સરની દવા ચાલતી હોય, ડાયાબિટીસ હોય, આવા દર્દીઓને જો લક્ષણો દેખાય જેમ કે નાકમાંથી પાણી પડવું, છીંક આવવી, તાવ આવવો, અસહ્ય દુખાવો થવો, આંખમાં ઝાંખું દેખાવું અથવા ડબલ દેખાવું, તો આવા દર્દીઓને તાત્કાલિક તબીબને કોન્ટેક્ટ કરી મ્યુકોરમાઇકોસિસનું નિદાન કરવું જોઈએ અને ટ્રીટમેન્ટ એઝ અર્લી એઝ પોસિબલ એટલે કે વહેલામાં વહેલી તકે શરૂ કરવી જોઈએ। ધન્યવાદ।